કડાના ડાબા કોઠા મુખ્ય માઇનોરમાંથી પસાર થતી હળમતિયાથી સિમલિયા જતી સબ માઇનોર કેનાલ ઠેર ઠેર જગ્યાએ અતિશય ઘાસચારો ઉગવાને કારણે કેનાલ બની ઘાસચારાનું સામ્રાજ્ય. લુણાવાડા તાલુકાના મલેકપુર ગામમાંથી પસાર થતી હળમતિયાથી સિમાલિયા તરફ જતી માઇનોરમાં સેમારાના મુવાડા મોટા વડદલા તેમજ નાના વડદલા ગામમાંથી પસાર થતી કેનાલ અતિશય ઘાસચારો ઉગી નીકળવાના કારણે હળમતિયા માઇનોર આજે સેમારાના મુવાડાથી ગઢિયાડા સુધી જાણે એક કોતરમાંથી પાણી વહી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. આ જગ્યા પર ઘાસચારાનું સામ્રાજ્ય એટલી હદ સુધી ફેલાઈ ચૂક્યું છે કે હકીકતમાં આ કેનાલ છે કે શું તેને ઓળખવું તે પણ એક વિકટ પ્રશ્ન છે. આમ કેનાલ અતિશય ઘાસચારો તેમજ અતિશય કેનાલમાં પૂરણ થવાના કારણે પણ માઇનોર ઠેર ઠેર પાણી લીકેજ થવાના કારણે ખેડૂતોના તૈયાર થયેલા પાક પણને લીધે બગડી જાય છે. આમ કેનાલ સ્વચ્છતા નામે શૂન્ય જોવા મળી રહ્યું છે. શું તંત્ર દ્વારા કેનાલમાં સાફ સફાઈ કરવામાં આવતી નહીં હોય અને જો તંત્ર દ્વારા સાફ સફાઈ કરવામાં આવતી હોય તો આજે આ કેનાલમાં આવી પરિસ્થિતિ કઈ રીતના સર્જાય તે પણ એક વિકટ પ્રશ્ન જોવા મળે છે. આમ કેનાલમાં અતિશય ઘાસચારો તેમજ ઠેર ઠેર કેનાલમાં લીકેજ થવાના અને અતિશય કેનાલમાં પૂરણ થવાના કારણે સિમાલિયા ગઢિયાળા અને હાડના મુવાડા ખેડૂતો સુધી તો પાણી પણ પહોંચી શકતું નથી. દિલીપ બારિયા, ZSTV, લુણાવાડા.